ઇન્ટર આ બેઠક લઈને આપ શું વિચારો છો ઉજાવન બેઠક માટે થઈને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ એ મારા ઉપર પસંદગીનું કડસ છોડ્યો છે રાજકોટ સ્વચ્છતા ક્રમાંકે પ્રથમ નંબરે આવે જો આ બેઠક પર ખરેખર જીત હાંસલ કરશો તો આપણા પાંચ વર્ષમાં શું કામ કરશો ખાટી જનતા પાર્ટીની સરકાર એટલે ભરોસાની સરકાર વિશ્વાસની સરકાર અને વિકાસની સરકાર રાજકોટ પશ્ચિમ બેઠક એટલે ગુજરાત વિધાનસભાની ઓગણસિત્તેર ક્રમની બેઠક આ હાઈ પ્રોફાઇલ બેઠક પર પહેલીવાર મહિલા ઉમેદવાર છે રાજકોટ પશ્ચિમ બેઠકમાં પહેલે ચીજ સંગઘનુ પ્રભુત્વ રહ્યું છે ડોક્ટર દર્શિતાબેન શાહ ભાજપના ઉમેદવાર ડોક્ટર દર્શિતાબેન શાહ છે હાલ રાજકોટના ડેપ્યુટી મેયર રાજકોટ પશ્ચિમ બેઠકથી નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત ચૂટણી લડ્યા હતા વજુભાઈ વાળા 6 ટર્મ સુધી અહીંથી ચૂટણી જીત્યા હતા વિજય રૂપાણી પણ અહીંથી ચૂંટણી લડ્યા અને મુખ્યમંત્રી બન્યા હતા આ બેઠક પર પ્રથમ વખત મહિલા ડોક્ટર ડોક્ટર દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે સંઘના પ્રભુત્વવાળી આ બેઠક પર મહિલાની દાવેદારી છે ડોક્ટર દર્શિતાબેનના દાદા અને પિતાજી સંઘના પાયાના પથ્થર રહી ચૂક્યા છે

અહીંયાની પરિસ્થિતિ શું છે અહીંયાના પ્રજાજનો શું ઈચ્છે છે આ બધી જ બાબતોથી આપને વાકેફ તો કરીશું પરંતુ આજે એવા વ્યક્તિ સાથે મુલાકાત કરવાના છે કે આ વખતે વિધાનસભાની ચૂંટણી માટે તેઓને પસંદ કરવામાં આવ્યા છે ઉમેદવાર તરીકે આવો જાણીએ કે શું પરિસ્થિતિ છે અહીંયાની અહીંયાના ઉમેદવાર શું ઈચ્છે છે બધી જ બાબતોથી આપને વાકેફ કરીશું અમે આવી પહોંચ્યા છે રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર જેમાં આ બેઠકના ઉમેદવાર ભાજપના જે જોવા મળી રહ્યા છે તેમનું નામ છે ડોક્ટર દર્શિચા શાહ આ એક મહિલા ઉમેદવાર આ વખતે નોંધવામાં આવ્યા છે અને આવનારા સમયમાં મહિલાઓ માટે ખૂબ જ કામ કરશે તેવી આશા ઘણી બધી સેવામાં આવી રહેશે અને કે મહિલાઓ માટે તેમણે ઘણું બધું કામ પણ કર્યું છે સામાજિક કાર્યોમાં પણ તમને આગવી ઓળખ છે તેઓ ખૂબ જ સારું એવું પ્રભુત્વ દર્શાવે છે ડેપ્યુટી મેયર પણ છે એટલે કે તેમની અલગ જ પરિભાષા છે અને આ બેઠક એટલે કે રાજકોટ પશ્ચિમ વિધાનસભાની બેઠક જે વીઆઈપી બેઠક કહેવાય છે અને અહીંયાની અલગ જ રાજકારણમાં જે બદલાવ જોવા પડતો હોય છે ત્યારે કહેવાય છે કે આ વખતે ખરેખર વિધાનસભા એ છૂટ્ય છે એટલે કે બરોબરનું રંગ તો અહીંયા જામશે આવો તેમની સાથે મુલાકાત કરી જેમની આતુરતાથી રાજવાઈ રહેશે ડૉક્ટર દર્શી દાશા આપનું સ્વાગત છે નમસ્કાર આમ તો આ બેઠક

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને જે આ બેઠક ઉપરથી જેમણે ભૂતકાળમાં ઉમેદવાર નોંધાવી હતી એવા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા સાહેબ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને મને રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ શ્રી કમલેશભાઈ મિરાણી અને અમારું સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ ઉપર સંપૂર્ણ ભરોસો છે અને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં જે ઓગણ વિધાનસભાની જે બેઠક માટે મને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી છે એ માટે અમારા ભારતીય જનતા પાર્ટીના સર્વે નેતૃત્વનો પરિવારનો પ્રજાનો પ્રભુનો અને પાર્ટીનો સમગ્રની હું ખૂબ ખૂબ આભારી છું ખૂબ ઋણી છું અને સર્વેને સાદર વંદન કરું છું દર્શિતાબેન આમ તો આ બેઠક એવી છે કે જેમાં વડાપ્રધાન બના નરેન્દ્ર મોદી તે પહેલા આ બેઠક પર તેમણે સૌ પ્રથમ ટંકો વગાડ્યો હતો વજુભાઈ વાળા પણ આ બેઠક પરથી લીડ કરતા આવ્યા છે અને ચૂંટણી તેમણે જીતી પણ છે ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમણે પણ આ બેઠક પરથી જીત હાંસલ કરી છે અને આ વખતે તમે આ સીટ પર ઉમેદવાર તરીકે નોંધવામાં આવ્યા છો ખરેખર રસપ્રદ બાબત એટલા માટે જોવા મળી રહી છે કે ભાજપે આપને પસંદ કર્યા છે આ બેઠક ખૂબ જ ચર્ચામાં હતી કે કયો ઉમેદવાર હશે અને આ વખતે આપની તરફ જે પ્રકાશ ફેલાવવામાં આવ્યો છે ભાજપ તરફથી શું કહેશો કે આ બેઠક લઈને આપ શું વિચારો છો હું ખૂબ આભારી છું કે મને આ ઉર્જાવાન બેઠક માટે થઈને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ નેતૃત્વએ મારા ઉપર પસંદગીનો કળશ જોડ્યો છે હું સંપૂર્ણ ખાતરી આપું છું કે પ્રચંડ પુરુષાર્થથી પૂર્ણ નિષ્ઠાથી અને ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠાને વરીને હું આ બેઠક ઉપર ખૂબ સરસ રીતે કામ કરીશ અને ખૂબ જંગી બહુમતીથી લોકોનો પ્રતિસાદ મને મળી રહ્યો છે ત્યારે હું ખાસ આ બેઠક માટે હું જીત હાંસલ કરીશ આ બેઠક બાબતે ઘણી બધી ચર્ચા છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો કેટલા કામો થયા છે અને આપ જો આ પર ખરેખર જીત હાંસલ કરશો તો વર્ષમાં શું કામ કરશો ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે ભરોસાની સરકાર વિશ્વાસની સરકાર અને વિકાસની સરકાર છેલ્લા સત્યાવીસ વર્ષથી સતત ને સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં ચાલી રહ્યું છે ને વિકાસની હરણફાળ આગે ભરાય આગળ ભરાઈ રહી છે ત્યારે લોકોને આ વખતે સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે અને એટલા માટે થઈને જ લોકો જ આ વખતે એવું માને છે કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સરકાર એ ગુજરાત અમે બનાવ્યું છે અને મેં બનાવ્યું છે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ ગત વર્ષોમાં જે વિકાસના કામો કર્યા છે એ જ રીતે આવનારા દિવસોમાં અમે પણ ખૂબ વિકાસના કામો કરીશું વધુને વધુ લોકોના પ્રશ્નો તાત્કાલિક એનું નિરાકરણ થાય અને લોકો વધુ સારી રીતે ભારતીય જનતા પાર્ટી સાથે આ જ રીતે વિકાસના કામોમાં અમે સાથે લોકોને જોડતા રહીશું વિજય રૂપાણી પણ આ બેઠક પર હતા શું લાગે છે કે આશીર્વાદ ભારતીય જનતા પાર્ટી એટલે એક પરિવાર જેમ અમે લોકો રહેતા હોઈએ છીએ અને સૌ પ્રથમવાર જ્યારે મારું નામ જાહેર થયું ત્યારે સૌ આપણા પૂર્વ મુખ્યમંત્રીશ્રીએ મને આશીર્વાદ આપ્યા છે અને અમે તો એક પરિવારના જે પરિવારના જ છીએ અને હંમેશા એ મને પોતાની દીકરી માને છે એટલે દીકરીને જ્યારે આટલી મોટી જવાબદારી મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે પરિવારના લોકો તો ખુશ જ હોય અંજલિ ભાભી પણ દરેક જગ્યાએ લોકસંપર્કમાં મારી સાથે એક ઘરની વ્યક્તિ તરીકે ઘરે ઘરે જઈને બધી જ જગ્યાએ મારી સાથે પ્રચાર પ્રસારમાં ખૂબ ઉત્સાહ જોડાય છે આમ તો ભાજપ પાર્ટી તરફથી તો રાજકોટ માટે અલગ જ વિચારસરણી જોવા પડે છે વિઝન પણ તેમનું જોવા મળે છે પરંતુ આપના મતે શું છે આપનું શું વિઝન છે આપ રાજકોટ માટે ખાસ કરીને રાજકોટ માટે પૂર્વ શ્રી દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના સર્વશ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા ખૂબ સારા વિકાસના કામો થયા છે ત્યારે આવનારા દિવસોમાં મુખ્યત્વે જે રાજકોટનો આજી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છે એ અમે તાત્કાલિક કરીશું અત્યારે લોકોને જે હાલાકી પડી રહી છે ગોંડલ રોડ ઉપરનો જે બ્રિજ છે એ અને માધાપર ચોકડીનો બ્રિજ છે એ પણ તાત્કાલિક એનું નિરાકરણ થાય અને તાત્કાલિક થાય એ અમે કરીશું ત્યારબાદ રાજકોટ ગત વર્ષોમાં સ્વચ્છતા ક્રમાંકે સાતમા ક્રમાંકે આવ્યું છે એટલે અમારો પ્રથમ ઉદ્દેશ એ રહેશે કે રાજકોટ સ્વચ્છતા ક્રમાંકે પ્રથમ નંબરે આવે બીજું રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખૂબ સરસ રીતે આવેલું છે તો એ માધ્યમથી અમે રાજકોટને પણ આવનારા દિવસોમાં એક હેરિટેજ સિટી બનાવીને વધુને વધુ એમાં પ્રચાર પ્રસાર થાય રાજકોટમાં ઇન્ડોર સ્ટેડિયમ અને ઇન્ડોર સ્પોર્ટ સંકુલ આવનારા દિવસોમાં બનવા જઈ રહ્યા છે તો એ પણ ઝડપથી એની સર્વે કાર્યવાહી થાય એ અમારો ઉદ્દેશ રહેશે અને લક્ષી હું તમને વાત કહું તો આમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ને ગુજરાતમાં જ્યારે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે એના માધ્યમથી ગુજરાતને અવિરતપણે વીસ મિનિટ પાણી મળી રહ્યું છે નર્મદાની યોજનાથી પણ આવનારા દિવસોમાં જ્યારે અમારા માધ્યમથી જ્યારે અમે વિસ્તારમાં આવીશું ત્યારે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પાણી તો અમને મળે જ છે પણ વધારે ને વધારે પાણી બચે અને વધારે ને વધારે પાણીને સંગ્રહ કરી શકાય એમાં એ બાબતથી અમે વધુને વધુ આવનારા દિવસોમાં પ્રોજેક્ટ લેવા જઈ રહ્યા છીએ ગ્રીન ગુજરાત ગ્રીન રાજકોટ ક્લીન રાજકોટ અને રંગીલું રાજકોટ જે છે એ ઉદ્દેશથી અમે આગળ વધીશું એનાથી પણ સવિશેષ આપને વાત કરું તો એક હેરિટેજ સિટી તો બનાવવાના જ છીએ પરંતુ અમારો આવનારા દિવસોમાં એક જ્યારે રાજકોટ છે એ સૌરાષ્ટ્રનું પાટનગર છે તો અમારી ઈચ્છા છે કે રાજકોટમાં એક ખૂબ સુંદર કન્વેન્શન સેન્ટર બને કે જેને લઈને આવનારા દિવસોમાં બધા જ મોટા ઉદ્યોગો છે મોટી કોન્ફરન્સ છે એ બધું જ રાજકોટમાં જ્યારે આવી રહ્યું છે તો એના માટે એક રાજકોટમાં એક સારું કન્વેન્શન સેન્ટરનું પણ અમારા આયોજન છે તમારી વિચારસરણી તો અદભુત જ આપણી રહેશે કારણ કે જે રીતે વિઝન આપે ક્લિયર કર્યું છે પરંતુ આપ મહિલાઓ માટે શું વિચારો છો આપ પણ મહિલા છો સૌપ્રથમ તો હું દરેક મહિલાને કહીશ કે એક મહિલા તરીકે મને જ્યારે નેતૃત્વ આપવામાં આવ્યું છે ત્યારે માત્ર ને માત્ર આખા ગુજરાતમાં રાજકોટ એકમાત્ર શહેર એવું છે કે જ્યાં પચાસ ટકા ઉમેદવારી વિધાનસભાની ચૂંટણીમાં બહેનોની છે એટલે આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા એવું માને છે કે જો મહિલાઓ સમાજમાં આગળ વધશે ને તો એની સાથે એનો પરિવાર પરિવારની સાથે સમાજ અને સમાજની સાથે પૂરો રાષ્ટ્ર વિકાસની તરફ આગળ વધશે અને એટલા માટે થઈને જ મહિલા દેશના સર્વોચ્ચ હોદ્દા ઉપર પણ આજે મહિલા આવેલી છે આવનારા દિવસોમાં મહિલાઓ માટે મેં જ્યારે હું બે વર્ષ બે ટમથી ડેપ્યુટી મેયર છું ત્યારે સવિશેષ મેં મહિલા સશક્તિકરણના દિવ્યાંગોના વૃદ્ધોના સમાજ સેવાના ખૂબ કામ મારા માધ્યમથી ડેપ્યુટી મેયર તરીકે મેં કર્યા છે અને આવનારા દિવસોમાં પણ વધુ ને વધુ મહિલાઓ બહાર આવે વધુ ને વધુ મહિલાઓ સશક્ત થાય સમર્થ થાય અને સલામત રહે એ એ એ લઈને જ મારી મહિલાઓ બાબતે સ વિશેષ હું ચિંતિત રહીશ અને મહિલાઓની હું હંમેશા સાથે રહીશ દર્શિતાભાઈ આપ ડોક્ટર પણ છો અને રાજકારણમાં આપતા પગરા કઈ રીતે આપ જુઓ છો આ બંને પાસા અને લોકોને શું જોવા મળશે તે લઈને કારણ કે અલગ જ આપની આભા જોવા મળે છે હું એવું માનું છું કે જ્યારે કે આપણામાં ગુજરાતીમાં કહેવત છે કે મન હોય ને તો માળવે જવાય એટલે તમને અંદરથી જ સમાજ સેવાની ઈચ્છા હોય અને વ્યવસાય તમે ડૉક્ટર થયા હો ત્યારે તમે એ પણ તમારા મનથી જ તમે થયા હો તો જ્યારે આ બંને જગ્યાએ તમારા બંને શોખના વિષય હોય તો જો તમે વ્યવસ્થિત ટાઈમ મેનેજમેન્ટ કરો તો એમાં કોઈ તકલીફ પડતી નથી અત્યારે હું ડેપ્યુટી મેયર તરીકે પણ હું સતતને સતત સમાજની વચ્ચે રહી છું લોકોના મેં કામો કર્યા છે તો અને ડોક્ટર તરીકે પણ હું ખૂબ મોટી લેબોરેટરી ધરાવું છું તો એમાં પણ હું સતત મારી હાજરી હોય છે તો ત્યારે ટાઈમ મેનેજમેન્ટ હું એ રીતે કરતી હતી કે સવારના સમયે આખો દિવસ હું ડેપ્યુટી મેયર તરીકે સમાજ સેવાના અને લોકસેવાના કામ કરતી અને રાત્રે નાઇટ ડ્યુટી હું ડૉક્ટર તરીકે કરતી એટલે બંને કામ હું મારી રીતે મારા સરસ રીતે કરી શકતી હતી અને બંને જગ્યાએ હું સરસ રીતે પહોંચી શકતી હતી ચોક્કસ હવે આરોગ્યના પ્રશ્નો ઘણા બધા ઉઠી રહ્યા છે તો આરોગ્ય સુવિધા આવનારા પાંચ વર્ષમાં કેવી જોવા મળશે લોકોના મનમાં આપણો પ્રશ્ન છે આરોગ્ય ક્ષેત્રે ગુજરાતમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે આપ જાણો છો એ રીતે કોવિડના સમયમાં પણ ગુજરાત સરકાર આરોગ્યને લઈને ખૂબ સરસ કામગીરી કરી છે કોવિડ વેક્સિનેશનની પણ ખૂબ સરસ કામ કરી છે અને આરોગ્ય તંત્ર અને એના માધ્યમથી પણ ગુજરાત સરકાર દ્વારા ખૂબ સારું કામ આરોગ્યમાં થઈ રહ્યું છે અને વિશેષ જ્યારે હું ડૉક્ટર છું ત્યારે આ મારો શોખનો વિષય છે ત્યારે આ સંદર્ભે પણ હું વધુને વધુ આ બાબતે લોકોના જે કાંઈ પણ પ્રશ્ન હશે એને તાત્કાલિક નિરાકરણ કરીશ કોરોનાનો કપરો કાળ સૌ કોઈ જાણે છે આપ તો તબીબ છો તે સમયે આપે શું કામ કર્યું હતું અને તે સમયે પણ ભાજપ તરફથી પણ આપણે શું કામ કર્યું હતું કોરોના સમયે એક લોકસેવક તરીકે અમે હંમેશા લોકોની વચ્ચે રહ્યા હતા લોકોને જે જે કંઈ પણ જરૂરિયાત હતી મફત રેશનની જરૂરિયાત હતી એ અમે ઘરે ઘરે પહોંચાડી હતી લોકોને ઓક્સિજન હતી એ ઓક્સિજન સિલિન્ડરની અમે વ્યવસ્થા કરી હતી રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે અમે દરેક જગ્યાએ એની વ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરી હતી કે વધારે હોસ્પિટલો ઊભી થાય દરેક જગ્યાએ વધારે ટેસ્ટિંગ થાય અને હું એક પ્રાઇવેટ લેબ સાથે સંકળાયેલી હતી તો પ્રાઇવેટ લેબના માધ્યમથી પણ વધારેને વધારે એનું ટેસ્ટિંગ થાય વધારે ને વધારે લોકોને સવલતો મળે એ તમામ સંદર્ભે અને જ્યારે વેક્સિનેશનનો કાર્યક્રમ આવ્યો ત્યારે અમે દરેક જગ્યાએ રાજકોટમાં ખૂબ મોટા પ્રમાણમાં વેક્સિનેશન અને ફ્રી વેક્સિનેશનના કેમ્પેન કર્યા હતા સ્કૂલમાં પણ ખૂબ પ્રચાર પ્રસાર કર્યા હતા અને એ બાબતે કોરોના બાબતે અમે ખૂબ જાગૃતિ લાવી અને ખૂબ સારું પ્રદર્શન કોરોનામાં રાજકોટ મહાનગરપાલિકાનું રહ્યું હતું ચોક્કસે દર્શિતાબેન અહીંયાના સ્થાનિકોના પ્રશ્નો જો આપણે છે પાણીના પ્રશ્નો ખૂબ જ જો આપણે છે આપ તો ડેપ્યુટી મેયર છો તેને આપ શું વિચારો છો જે પાણીના પ્રશ્નો છે ત્યારે લોકોને પાણીની નાની મોટી સમસ્યા હોય છે બાકી રાજકોટમાં કોઈ જ પાણીનો પ્રશ્નો નથી ભર ઉનાળે પણ વીસ મિનિટ પાણી ઘરે ઘરે નલસે જલ યોજના દ્વારા ગુજરાત સરકારના માધ્યમથી અમે પહોંચાડ્યું છે ક્યારેક કોઈ જગ્યાએ પ્રેશરના પ્રશ્ન હોય ક્યારેક કોઈ જગ્યાએ આટલી મોટી સિસ્ટમ નર્મદાનું પાણી ઠેઠ ત્યાંથી નર્મદાથી અહીંયા રાજકોટ સુધી આજી ડેમ સુધી જ્યારે પહોંચતું હોય ત્યારે વચ્ચે સિસ્ટમમાં ક્યારેક કોઈ પાઇપમાં તકલીફ હોય કે કોઈ વાલમાં તકલીફ હોય કે એવા કોઈ પણ નાના મોટા ટેકનિકલ પ્રશ્ન હોય તો ત્યારે એવું થાય કે એ ટેકનિકલ પ્રશ્નો આવતા હોય છે પણ ત્યારે પણ અમે આગોતરા લોકોને જાણ કરી દેતા હોઈએ છીએ અને એ માધ્યમથી અમે સમગ્ર વ્યવસ્થા ગોઠવતા હોઈએ છીએ દશ તમારામ તો રાજકોટ ખુબ જ સ્વચ્છતાના આધારે અગ્રેસર ધીમે ધીમે આવતું દેખાઈ રહ્યું છે પરંતુ આવનારા સમયમાં પણ રાજકોટની અંદર શું ધ્યાન રાખવામાં આવશે જે લેવલ અત્યાર સુધી જણાવવામાં આવ્યું છે સ્વચ્છતા ને લઈને તે જળવાશે મેં તમને એમ પહેલાં જ કહ્યું કે રાજકોટ સ્વચ્છતા ક્રમાંકે પહેલા નંબર ઉપર આવે એ અમારો મુખ્ય ઉદ્દેશ છે એટલે એના માટે થઈને સ્વચ્છતાને સંદર્ભિત એક તો લોક જાગૃતિના અમે વધારે કાર્યક્રમો કરશું કારણ કે જેટલી લોગોમાં એ જાગૃતિ આવશે ત્યારે જ અમે આ અમારો જે સંકલ્પ છે એને અમે પરિપૂર્ણ કરી શકીશું અને વ્યવસ્થાના ભાગરૂપે પણ જે કાંઈ પણ કરવું પડશે એમાં અમે ચોક્કસ એમાં આગળ વધીશું આ બેઠકના પરંતુ રાજકોટવાસીઓને શું ગિફ્ટ આપશો આ વખતે બસ હું રાજકોટ વાસીને સૌપ્રથમ તો એક આપના માધ્યમથી નમ્ર અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ગુજરાતમાં જ્યારે છેલ્લા સત્યાવીસ વર્ષથી વિકાસ થઈ રહ્યો છે તો આપના માધ્યમથી આવનારા દિવસોમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતનો ગુજરાતનો અને રાજકોટનો જે વિકાસ કર્યો છે એ વિકાસને ધ્યાને રાખીને આપણા સૌની ફરજ બને છે કે આપણે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું કમળના માધ્યમથી મત આપીને જંગી બહુમતીથી ઋણ ચૂકવીએ અને એ માધ્યમથી આવનારા દિવસોમાં ફરીથી રાજકોટનો ગુજરાતનો અને સમગ્ર ભારતનો આપણે વધુ ને વધુ વિકાસ કરીએ એ જ અભ્યર્થના અને એ જ પ્રાર્થના છે ચોક્કસથી હવે વેપારો માટે શું વિચારું છે વ્યાપારોની સુખાકારી માટે ખાસ કરી રાજકોટ ઔદ્યોગિક ક્ષેત્રે રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રનું હબ રહ્યું છે નવી જીઆઈડીસી અને નવું બધું આવી જ રહ્યું છે પણ હજુ હજુ પણ વધુ ને વધુ વ્યાપારલક્ષી જે કાંઈ પણ નિર્ણયો લેવાના થશે તે સમગ્ર લોકો સાથે મળીને વ્યાપારલક્ષી નિર્ણયો જીઆઈડીસી લગતા નિર્ણયો એમએસએમઇ લગતા નિર્ણયો તાત્કાલિક નિર્ણયો અમે કરશું અને એ માધ્યમથી અમે ખૂબ આગળ વધીશું હવે વિકાસની ઘણી બધી વાતો છે ખૂબ જ તો છે કે અહીંયા વિકાસથી હરફાળ ભાજપ સરકાર તરફથી ભરવા છે પરંતુ રાજકોટની અંદર શું વિકાસ થતો જોવા પડશે આવનારા પાંચ વર્ષની અંદર મેં પેલા આપને જણાવ્યું છે કે જે રીતે રાજકોટનો વિકાસ થયો છે ખૂબ સારો વિકાસ આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના માધ્યમથી થયો છે આવનારા દિવસોમાં આજી રિવરફ્રન્ટ ઓવરબ્રિજ રાજકોટને સ્વચ્છતા ક્રમાંકે આગળ વધારવું કન્વેન્શન સેન્ટર સ્પોર્ટ્સ સંકુલ નવા હોલ ઇન્ડોર સ્ટેડિયમ આ બધા જ જે વિકાસલક્ષી કાર્યો છે પાણીની સુચારુ વ્યવસ્થા અને જે નવા ભળેલા વિસ્તાર છે કે જ્યાં હજી ઘણી બધી પ્રાથમિક સુવિધાઓ બાકી છે તો ખાસ નવા ભળેલા વિસ્તારમાં પણ એ તમામ વિસ્તારોમાં વધુને ને વધુ વિકાસ થઈને લોકોની પ્રાથમિક જરૂરિયાતો જ્યાં બાકી છે એ બધી જ જરૂરિયાતો અમે પૂર્ણ કરશું એ એ અમારો મુખ્ય ઉદ્દેશ છે દર્શકોને છેલ્લી પ્રતિક્રિયા આપી દો અમારા દર્શક મિત્રોને અને રાજકોટ વાસીઓને ખાસ કરીને અપીલ શું છે આપની રાજકોટ વાસીઓને મારી આપના માધ્યમથી એક જ અપીલ છે કે આવનારા દિવસોમાં પહેલી તારીખે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે આપ સૌ ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો આપણે આપણા ગુજરાતને આપણા ભારતને અને આપણા રાજકોટને જો આગળ વિકાસ કરવો હશે તો એના માટે થઈને આપણે ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને ભવ્યથી ભવ્ય વિજય બનાવીએ એ જ આપ સૌને નમ્ર વિનંતી નમ્ર પ્રાર્થના ફરીથી ગુજરાત એટલે ભાજપ અને ભાજપ એટલે ગુજરાત એ વિશ્વાસ આપણે કાયમ રાખીએ આ ગુજરાત મેં બનાવ્યું છે આ ગુજરાત અમે બનાવ્યું છે એ એ સંકલ્પ સાથે જોડાઈને આપણે સૌ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી માટે ભવ્યથી ભવ્ય વિજય અપાવી એ જ એ જ આપ સૌને નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર દર્શનભાઈ આપણો ખૂબ ખૂબ આભાર છે તો દર્શક મિત્રો આપે પણ સાંભળ્યું અહીંયાની પરિભાષા કંઈક અલગ જોવા મળી રહી છે અને આ એવી બેઠક છે કે જેમાં ખાસ કરીને બીજેપી પાર્ટી માટેનો આ ઘડ સમાન બેઠક ગણાય છે અને આ વખતે આ બેઠક લઈને ઘણી બધી ચર્ચા જોવા મળી રહી છે હાઈ પ્રોફાઇલમાંની આ એક બેઠક ગળી આવે છે જો કે કોંગ્રેસ પણ સામે ઊભી છે અને આમ આદમી પાર્ટી પણ સામે આ વખતે આ બેઠક માટે ઊભી છે કોણ બાજી મારે છે કોણ હારે છે આ રસપ્રદ ખેલ જો આ ભડશે ને રિઝલ્ટ આવે આવશે ત્યારે બધું જ ખબર પડશે અત્યારે મને રજા આપશો આપ જોતા રહો કીટ ગુજરાતી સમસ્યા તમારી ખબર અભારી નમસ્કાર રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ડૉક્ટર દર્શિત રાશા આ બેઠકને લઈને આપ શું વિચારો છો ઉજ્જવન બેઠક માટે થઈને પાર્ટી જનતા પાર્ટીના છે મારા ઉપર પસંદગીનો ફરેસ્ટ હોય છે રાજકોટ સ્વચ્છતા ક્રમાંકે પ્રથમ નંબરે જો આ બેઠક પર ખરેખર જીત હાંસલ કરશો તો આપણા પાંચ વર્ષમાં શું કામ કરશો ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે ભરોસાની સરકાર વિશ્વાસની સરકાર અને વિકાસની સરકાર